જમ્મુ કાશ્મીરના પુલવામામાં હુમલામાં શહીદ થયેલા 40 જેટલા વીર સપૂતોની બીજી વર્ષીય ખેડબ્રહ્મા સરદાર ચોક ખાતે ભારત માતાના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે રિટાયર્ડ થયેલા 10 જેટલા જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં દેશપ્રેમી જનતાએ પણ ભાગ લીધો હતો. આજથી 2 વર્ષ પહેલાં સન 2019ની 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરથી શ્રીનગર તરફ જતા 78 ગાડીઓના કાફલામાં 2500 જેટલા CRPFના જવાનો ભારતીય વીર જવાનો પસાર થઈ રહ્યા હતા. તે સમયે પુલવામામાં નેશનલ હાઈવે પર બપોરના 3:30 વાગ્યાના સુમારે વિસ્ફોટથી ભરેલી એક કાર જવાનોના કાફલામાં ઘૂસી જતા ભયંકર ધડાકા સાથે 2 બસ અથડાઈ અને તેના કુર્ચે કુર્ચા ઉડી ગયા હતા. તેમાં બેઠેલા વીર સપૂતોએ પોતાની જાનનું બલિદાન આપ્યું હતું, જેની આજે 14 જાન્યુઆરી 2021ની બીજી વર્ષીએ સમગ્ર દેશ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો હતો. આવા વીર સપૂતોને આજની બીજી વર્ષીય ખેડબ્રહ્મા ખાતે સરદાર ચોકમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે દેશપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. શરૂઆતમાં શહીદોની યાદમાં 2 મિનિટનું મૌન ધારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્ડલ સળગાવી વીર સપૂતોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રિટાયર થયેલા 10 જેટલા જવાનોનું પણ ફૂલગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. શહીદ થયેલ વીર જવાનોને અમર રહોના નારા સાથે નવાજવામાં આવ્યા હતા, જે નારાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, શહીદો. 14 ફેબ્રુઆરી 2019ના દિવસે જમ્મુ કાશ્મીરની અંદર આ દેશના નવજવાનો BSFના જવાનો જ્યારે પોતાના વતન જવા માટે કોન્વોય દ્વારા પુલવામામાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ દેશના પરરાષ્ટ્રીય દેશના પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા દેશના જવાનો ઉપર નૃશંસ આતંકવાદી હુમલો થયો હતો. તેમાં 40 જવાનો આ ભારત દેશના 9 લોહિયા જુવાનોને શહીદ થવું પડ્યું હતું. તેના અંગે આજે ખેડબ્રહ્મા ખાતે સરદાર ચોકની અંદર વેપારી મહામંડળ યુવા ક્લબ દ્વારા આજે આ શહીદોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 14/2/2019ના રોજ પુલવામામાં જે આતંકવાદીઓ હુમલો કરેલ, તેમાં આપણા 42 જવાનો શહીદ થયેલા હતા. એ અનુસંધાને ખેડબ્રહ્મા મુકામે સરદાર ચોક ખાતે માજી સેવા ફાઉન્ડેશન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરેલી, જેમાં ખેડબ્રહ્મા માર્કેટના વિવિધ એસોસિએશનના પદાધિકારીઓ તથા આમ જનતા હાજર રહી શહીદ કાર્યક્રમને શ્રદ્ધાંજલિ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.